બનાસકાંઠામાં તીડના આક્રમણને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ પવનની દિશા બદલાતા તીડના ઝુંડે પણ દિશા બદલી તીડના ઝુંડ રણ વિસ્તાર તરફ પરત ફર્યા છે. છેલ્લા બે દિવસથી વાવેતર વિસ્તાર તરફ તીડના ઝુંડ આવી રહ્યા હતા, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા. જો કે હવે ભારત પાકિસ્તાન સીમા પર આવેલા માવસરી અને રાજસ્થાનની સીમમાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. તો એક રીતે રાહતના સમાચાર ખેડૂતો માટે. ભારત પાકિસ્તાન સીમા ઉપર તીડનું ઝુંડ જોવા મળ્યું, પરંતુ સવારથી પવનની દિશા બદલાતા તે હવે રણ વિસ્તાર તરફ આગળ વધ્યા છે. આ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇનના સંવાદદાતા કુલદીપ પરમાર. કુલદીપ, એક રીતે રાહત કહી શકાય, કારણ કે આ તીડ એક રીતે આફત બનીને ફરી એક વખત આવ્યા હતા. ચોક્કસથી ચિત્રા, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર તીડનું જે આક્રમણ થયું હતું તેને લઈને વહીવટીતંત્રથી લઈ ખેડૂતો ચિંતિત હતા, કારણ કે જે પ્રકારે તીડનો જે આતંક વારંવાર થઈ રહ્યો હતો, પાકને નુકસાન થઈ રહ્યું હતું. પરંતુ આ વચ્ચે સૌથી મોટા અને રાહતના સમાચાર એ છે કે વહેલી સવારે જે પવનની દિશા બદલાઈ હતી અને તેના કારણે અત્યારે જે તીડ છે તે તીડ રણ વિસ્તાર તરફ પાછા વળ્યા છે. કહી શકાય કે અત્યારે રાજસ્થાન અને માવસરી વચ્ચેની જે સીમ છે તેમાં તીડના ધામા છે, એટલે કે વાવેતર વિસ્તાર સુધી જે તીડ પહોંચવાના હતા તેની આશંકા હતી, પરંતુ રાહતના સમાચાર આવ્યા છે અને પવનની દિશા બદલાતા ફરી તીડ રણ વિસ્તાર તરફ ગયા છે. જોવાનું એ રહેશે કે અત્યારે તો ભારત સરકારની તીડ કંટ્રોલ વિભાગ તીડ કંટ્રોલ માટેની કામગીરી રણ વિસ્તારમાં કરી રહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પવનની દિશા એ તીડની ગતિ નક્કી કરતી હોય છે અને તીડની દિશા પણ નક્કી કરતી હોય છે. પરંતુ આ વખતે જે પ્રકારે તીડ ફરી આવ્યા હતા અને ફરી રણ વિસ્તાર તરફ ગયા છે, ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ જે તીડ છે તે રણ વિસ્તારમાં જ રહે અને વાવેતર વિસ્તાર સુધી ન પહોંચે તે માટે વહીવટીતંત્રથી લઈને ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ચિત્રા, આભાર કુલદીપ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો તીડ હવે રણ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. આમ તો રણ વિસ્તાર તરફ તેઓ ફરતા હવે ફરી એક વખત તેમના સંકટની કોઈ શક્યતાઓ નથી.